धोराजी नगर में बरसाती मौसम के बाद रोड रास्तों की हालत काफी बिस्मार बनी है। धोराजी नगर में बारिश के बाद विविध विस्तारों में जगह जगह गहरे गड्ढे निर्माण होने के साथ स्थानिक लोग काफी हैरान परेशान हो चुके हैं। तो वहीं ये रोड रास्तों की जल्द से जल्द मरम्मत कामगिरी करने की मांग लोगों द्वारा की जा रही है। धोराजी के जेतपुर रोड पर व्यापारी तथा राहदारियों द्वारा विविध पोस्टर लगाने के साथ सूत्रोच्चार के साथ सरकार के खिलाफ अपना आक्रोश व्यक्त किया था। धोराजी शहर के जमनावड़ रोड, जूनागढ़ रोड, जेतपुर रोड सहित गैलेक्सी चौक, पोस्ट ऑफिस सहित के विस्तारों में अंदरूनी विस्तारों में जगह जगह रोड काफी बिस्मार बन चुके हैं। बरसाती मौसम और रोड निर्माण में बढ़ती गई भ्रष्ट कामगिरी की बदौलत गहरे गहरे गड्ढे निर्माण होने के साथ वाहन चालक और राहदारियों को काफी परेशानी भुगतनी पड़ रही है, जिसके ढेर उबार तंत्र में शिकायत करने के बावजूद कोई भी हल नहीं मिलते हुए आज एक बार फिर स्थानिक रहीश वैसे व्यापारियों द्वारा तंत्र पर तीखे प्रहार किए थे। मारू नाम जीतूभाई कोट छे, अमे जेतपुर रोड ना व्यापारी बधाय छीए। अने अत्यारे जेतपुर रोड एटलो बधो खराब छे के एमां अत्यारे विद्यार्थी, एम्ब्युलन्स बधाने हालवा माटे एटली बधी तकलीफ पड़े छे के न पूछो वात। आ रोड माटे अमे आंदोलन पण करेलू, तो આંદોલનમાં એ લોકો જેવો તેવો રોડ રિપેર કરી અને જતા રહ્યા, અને જે છે તેમ જે તે સમયે રોડ રિપેર કર્યો ને ત્યારે કોણ જાણે ક્યાંથી આ લોકો આવીને ફોટા પણ પાડવા આવી ગયા કે આ રોડ અમે આમ કર્યું તેમ કર્યું, પણ હકીકતમાં આ રોડ છે ને 15 દિવસની અંદર સંપૂર્ણ ધોવાઈ ગયો। આ રોડમાં અત્યારે એક પણ ડામર રોડ છે નહીં અને ખાડા છે। અમારે પોસ્ટર માર્યા કે આ 15 દિવસમાં રોડ અમારો ધોવાઈ ગયો અને આ ધોરાજીનો વિકાસ ખાડામાં ગયો છે, આવા અમે પોસ્ટર બધા વેપારીએ મારેલા છે। મારું નામ જીમનભાઈ અર્જણભાઈ વૈષ્ણવ, હું જેતપુર રોડ ઉપર કૈલા ટ્રેડિંગ કંપની ધોરાજી ધરાવું છું। અને અમે અહીંયા એટલી યાતના ભોગવીએ છીએ કે એની કોઈ સીમા નથી। આ લોકોને અમે અવારનવાર રજૂઆત કરી, અમે રોડ રસ્તામાં એમ કે રોકોનું આંદોલન કર્યું, રસ્તા રોકોનું બોર્ડ માર્યા છે કે આ ધોરાજીનો રોડ ખાડા, ધોરાજીનો વિકાસ ખાડામાં ગયેલો છે, 15 દિવસનો બનાવેલો રોડ ખોવાઈ ગયેલ છે અને એ લોકો રિપેર કરવા એવી રીતે આવે છે કે માટી નાખીને ચાલ્યા જાય છે। અને જ્યારે રોડ બન્યો ત્યારે રાજકારણીઓ ફોટા પડવા આવ્યા, પછી અત્યારે જ્યારે રોડ ખરાબ થયો છે તો કોઈ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ કોઈ અહીંયા રિપેર કરવા કે સામું જોવા કોઈ આવતું નથી। અને આ અમે લોકો એવડી યાતના ભોગવીએ છીએ કે એની કોઈ સીમા નથી। આવતા જતા વિદ્યાર્થીઓ, મોટરસાઇકલવાળા, ફોરવ્હીલવાળાને એવડી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નથી। છતાં પણ આટલી આટલી રજૂઆત કરવા છતાંય કોઈના ધ્યાનમાં આવતું નથી। અધિકારીઓ બધા આવી અને જોઈ જોઈને ચાલ્યા જાય છે, આવી રીતે ધૂળ નાખી અમને બધાને રમાડી અને આવી રીતનું કામ કરીને વયા જાય। હવે આની માથે 2 દિવસ 2 ઇંચ વરસાદ પડે એટલે આખો રોડ પાછો હતો એને પોઝિશન થઈ જાય છે। મારું નામ દુધાત્રા વિનોદરાય નારાયણભાઈ, ધોરાજી ગામનો રહેવાસી છું અને વેપારી છું। આ ધોરાજીના રસ્તા એવા ખરાબ છે કે જેની કોઈ સીમા ન રહે, લોકો હાલી ચાલી શકતા નથી, વાહન લઈને નીકળી શકતા નથી, મોટા મોટા રોડા છે, મારી ગાડીનો જમ્પ પણ તૂટી ગયો પરમ દિવસે, બરોબર। અને આ રસ્તા રિપેરિંગ કરવામાં સુધરાય કે ગવર્મેન્ટ કે કોઈ જાતના કોઈ કાંઈ મેઇન રસ્તા રિપેર કરતા જ નથી, ખાલી માટી નાખી જાય જેવી તેવી, એક ગાડી હોય 14 મજૂર હોય વાંહે, એક આખા દિવસમાં એક ફેરો નાખે ને સાંજે પાછા ઘર ભેગા થઈ જાય। મારું નામ વિઠ્ઠલભાઈ હિરપરા, ધોરાજી ભાજપ કાર્યાલય મંત્રી। ધોરાજીની અંદર જે જેતપુર રોડ આવેલ છે, ઘણો સમયથી આ રોડ બગડી ગયેલ છે, વરસાદને કારણે અવારનવાર રિપેર થાય છતાં પણ બગડે છે। લોકોની પણ એક વેદના છે, એક આ મહત્ત્વનો જે આ મેઇન રોડ હોય ત્યાં લોકોની અવર જવર ગામની થતી હોય, બહારના લોકોની પણ અવર જવર થતી હોય, એને કારણે રોડ બહુ ખરાબ હોય એને કારણે લોકોએ પણ આનો અવાજ ઉઠાવ્યો છે, ચક્કાજામના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે, વેપારી લોકોએ પણ અનેક વખત રજૂઆતો કરેલ છે, અમે પણ અહીંયા ઉચ્ચ લેવલે રજૂઆત કરી છે અને રજૂઆત કરી અને ઉપર સિમેન્ટ રોડ થાય એની દરખાસ્ત પણ ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે, એટલે તાત્કાલિક ઉપરથી મંજૂર કરાવી અને તાત્કાલિક દિવાળી સુધીમાં કામ ચાલુ થઈ જાય અને વેપારીઓને અને રાહદારીઓને રાહત થાય એવા અમારા પ્રયત્નો સતત ચાલુ છે। મારું નામ દિનેશભાઈ હોરા, ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ શહેરની અંદરથી પસાર થાય છે। આ રોડ જેતપુર રોડ, જમનાવર રોડ અને જૂનાગઢ રોડ આવેલો છે। આ રોડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે, પણ આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અવારનવાર અકસ્માતના બનાવો બને છે, તેમજ જે RNB માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની મરામત કરવામાં આવે છે તેમાં માત્ર માટી નાખવામાં આવે છે, જેને કારણે ખૂબ જ મોટા ખાડાઓ પડી જાય છે,
જેથી લોકોને આ રાહદારીઓને હાલવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને અકસ્માતના પણ બનાવો બને છે. ઉપરાંતમાં જોઈએ તો આ માર્ગને મકાન વિભાગ દ્વારા થોડાક દિવસ પહેલાં જ રોડની મરામત કરવામાં આવી હતી, ડામરકામ કરવામાં આવ્યું હતું, પરંતુ એક સામાન્ય વરસાદની આ ડામર સંપૂર્ણ ધોવાઈ જવા પામેલ છે, જેની પાછળ પણ એક તપાસ કરવી પડે તેવું એક કારણ છે કે આ જે સરકારી તંત્ર દ્વારા આવા રોડ કરવામાં આવે છે એ અવારનવાર તૂટી જાય છે, તો શું કારણ છે તેની પણ તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ એવી પણ અમારી માગણી છે, અને તાત્કાલિકમાં આ રોડ સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવે તેવી પણ અમારી માગણી છે. માટી નાખવાને કારણે મોટા વાહનો, જે મોટા વાહનો પસાર થતા હોય છે એ અંદર ખૂંચી જવાના બનાવો બને છે. નાના રાહદારીઓને મોટરસાઇકલ કે એવા વાહનો હોય એ કંટ્રોલ ન થઈ શકે, જેને કારણે અકસ્માતો થવાના અને વાહનો ખૂંચી જવાના બનાવો બને છે.